ગુજરાતમાં લ્યુકેમિયાના દર્દીઓની સારવારના દ્વાર ખુલ્યા ટી સેલ થેરપીથી જૂનાગઢના લુકેમિયાના દર્દીને છુટકારો જૂનાગઢના શ્યામ જયસુખભાઈ બાથાણી નામના ઓગણત્રીસ વર્ષના યુવકને બે હજાર બારમાં પહેલી વખત લ્યુકેમિયાનું નિદાન થયું હતું તેમને અનેક વખત સારવાર કરાઈ છતાં બે હજાર ચોવીસમાં ફરીથી લુકેમિયાએ ઉથલો માર્યો આ વખતે તેને અને તેના આખા પરિવારને સખત આઘાત લાગ્યો જોકે આ વખતે ડૉક્ટર સંદીપ શાહે એક નવી ટ્રીટમેન્ટ કાર ટી સેલ થેરેપી અંગે સમજાવ્યું અને માહિતી આપી વિદેશમાં ઘણા વર્ષોથી આ ટ્રીટમેન્ટ થઈ રહી છે જેમાં દર્દીઓના અનુભવો પણ સારા રહ્યા છે ભારત સરકારે ઓક્ટોમ્બર બે હજાર તેવીસથી જ આ ટ્રીટમેન્ટની મંજૂરી આપી છે વિદેશમાં આ પ્રકારની ટ્રીટમેન્ટનો ખર્ચ ચારથી પાંચ કરોડ જેટલો થાય છે જ્યારે ભારતમાં તેનો ખર્ચ પંચોતેર લાખ સુધીનો થાય છે ડૉક્ટર સંદીપ શાહે જણાવ્યું કે કાર્ટી સેલથી શ્યામ બાથાણીની ટ્રીટમેન્ટ સાથે ગુજરાતમાં આવા દર્દી માટે સારવાર દ્વાર ખુલ્યા છે સેવન હંમેશા સચ્ચાઈની સાથે